श्री यमाने नगर में आर रे राजे जोने कंचन कंचन वर हो में अरे रे राजे जोने मोतीड़े मोतीड़े वर हो में अने खलील दंतेज भी कहे छे कि रोज आवे छे स्वप्ना पगने रोज आवे छे स्वप्ना पगने बोलावे छे रस्ता पगने तारा तरफ फंटाऊ त्यारे थाय छे जलसा जलसा पगने आप सौनु दिल थी स्वागत छे कारण के तमारा पग जी तरफ फंटाया छे अने ज्यां तमने पगले ने डगले जलसो जलसो लागी रह्यो छे ए जग्यानु तो नाम ज छे जलसो आप सौनु स्वागत छे जलसो ना आ लाइव जैमिंग ना दर शनिवारी तहेवार मा अने केवा सरस रूड़ा दिवसो छे अवसरो बहु शुभ छे आसपास भगवान विघ्न हरता पधार्या छे जलसो मा तो अमे एमनु स्थापन करी छे अमारी ऑफिस मा ने रोज सवार सांज आरती ने आ हा 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 भोग धरीए छीए ने मीठू मीठू मोढू थई जाय छे अने आजे तो एक एवो व्यक्तित्व अपनी साथे छे जे आ मीठा अवसर मा आ शुभ अवसर मा लोक संगीत नी सरवाणी अपना समक्ष प्रस्तुत करवाना छे जेमनी गायकी मा तो जे बात करता करता तमे थाकी जवाना छो जे दाद ने जे वाहवा अमे उघरावाना छीए आजे आजना शुभ अवसरे आवा सरस मजाना आ અમારા તહેવાર પર આપણી સાથે એક એવું વ્યક્તિત્વ જે લોક સંગીત સંગીત અને સંગીતના દરેક પ્રકારોને પોતાની અલગ અલાયદી ઓળખ આપી રહ્યા છે ખૂબ દિલથી સ્વાગત કરો એક ઉભરતા કલાકાર ખૂબ જાણીતા કલાકાર આદિત્ય ગઢવીનું થેન્ક યુ સો મચ કેન વી હેવ સમ મોર નોઇઝ આ રૂડા અવસરમાં ગણપતિજીની જ્યારે અમે પૂજા આરાધના અને સ્થાપન કરીને રોજ સવારે આરતી દીવો થાળ ધરાવીએ છીએ અને અમને થાય છે કે તમારા તરફ પણ આ ખુશીઓ વહેંચીએ વિઘ્નહર્તાનું સ્થાપન થઈ ચૂક્યું છે અમે શુભકામનાઓ તમને પાઠવીએ છીએ કે તમારા જીવનમાં પણ વિઘ્નહર્તા દરેક વિઘ્નોને દૂર કરે અને તમને ખૂબ 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 સફળતા અને સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અને સુખ ને ચેન આપે બસ આ સરસ મજાના દિવસોનો શુભારંભ કરીએ છીએ આજના જલસો લાઈવ જેમિંગનો શુભારંભ કરીએ છીએ આપ સૌનું ફરીથી એક વખત સ્વાગત કરીએ છીએ આદિત્ય જી સૌથી પહેલા શું કરીએ છીએ મને લાગે છે જેમ આપે કહ્યું કે ગજાનંદ ગણપતિ મહારાજ પધારી ચૂક્યા છે અને આજનું આપણું સરસ મજાનું આ જેમિંગ લાઈવ જેમિંગ સેશન ફેસબુક ઉપર આપણા જે કોઈ જલસોના ફોલોઅર્સ સાંભળતા હોય એમને પણ ગજાનંદ ગણપતિ મહારાજની સ્તુતિથી આજનું આ કાર્યક્રમ ને શરૂઆત કરીને એમને પણ મજા કરાવી બિલકુલ બિલકુલ પ્રથમ પૂજ્ય ગણેશ Thank you.
ગણપતિ શુભ વંદન અને ગૌરાંગ ઠાકર નો આ શેર કે તું હવે સરનામું પાકું આપ બસ, તું હવે સરનામું પાકું આપ બસ. રોજ મંદિર નો મને ધક્કો પડે છે. દરેક ચાર રસ્તે આજે તમે જોશો તો તમને ક્યાંક ને ક્યાંક વિઘ્નહર્તા ગજેશ પ્રથમેશ નું સ્થાપન થયેલું દેખાશે. અને આ સરસ મજાનો શેર, આ કવિ, આ પંક્તિઓ, આ સંગીત અને સાહિત્ય એટલે જલસો. જલસોના લાઈવ જેમિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. અમે શુભ શરૂઆત કરી છે અને હવે પછીનો કલાક એટલી મજા પડવાની છે. એવા સરસ સરસ ગીતો, એવું સરસ લોક સંગીત તમારી સમક્ષ આવવાનું છે કે તમને ઘરે બેઠા આનંદ આનંદ થઈ જવાનો છે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જેમાં ગુજરાતી સંગીત, લોક સંગીત, ભક્તિ સંગીત, ગઝલો, ગરબાઓ અને દરેક પ્રકારનું સંગીત ખૂબ ખૂબ ચોકસાઈ સાથે, કાળજીથી, દરકાર લઈને, તસ્દી લઈને તમારા માટે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. જલસો એ એકમાત્ર એપ્લિકેશન છે જે સંગીત અને સાહિત્યને પ્રથમ ક્રમે રાખી અને ગુજરાતી સંગીતને કોઈક રીતે અમારી સમજણ મુજબ બળ આપવાનો પ્રયત્ન કરી રહી છે. આ આખે આખી એપ્લિકેશન iOSના એપ સ્ટોરમાં, પ્લે સ્ટોરમાં અને વિન્ડોઝમાં અવેલેબલ છે. તાત્કાલિક ડાઉનલોડ કરો જલસો. અને આપ અત્યારે આ સેશન જોઈ રહ્યા છો જલસોના FBના લાઈવ પેજ ઉપરથી. એટલે જો આ પેજ તમને તમે અત્યાર સુધી લાઈક ના કર્યું હોય તો લાઈક કરી લો. અચ્છા, આ આખે આખું સેશન તમે ચાહો તો લોકો સુધી પહોંચાડી શકો છો. કમેન્ટ કરો, ફીડબેક કરો અને લોકો સુધી પહોંચાડો. આપણી સાથે છે આદિત્ય ગઢવી, લોક સંગીત, સંગીતના ખૂબ જાણીતા, જાણકાર, ઉભરતા ગાયક. આદિત્ય, હવે આગળ કઈ રીતે વધીએ છે? સૌથી પહેલા મને એવું લાગે છે નૈષદભાઈ કે ગુજરાતી લોક સંગીત મારે ગાવું છે અને ગુજરાતની ઓળખાણ સમૂહ, ગુજરાતનું એન્થમ જેને કહી શકાય એવું ગીત મને લાગે છે. ઝવેરચંદ મેઘાણીનું લખેલું અને હેમુ ગઢવીએ જેને કમ્પોઝ કરેલું. જી જી, મન મોર બની થનગા. વાહ વાહ વાહ. મેઘાણી સાહેબની વાત નીકળી છે ત્યારે મને તમને કહેવા દો કે સોમવારે છે મેઘાણી સાહેબનો જન્મદિવસ અને એના ઉપલક્ષમાં અમે પણ ઘણું બધું કરવાના છીએ. શરૂઆત આજના આ લાઈવ જેમિંગ સેશનથી અને આ ખૂબ જાણીતું, ખૂબ લોકપ્રિય ગીત મન મોર બની થનગાટ કરે તમારા તરફ આદિત્ય ગઢવી. ને બોલો નાનો હાવરે હાર રે બોલી જો ને લાવી હે મારા રુદાને, મારા રુદાને બજારીન બાદલ સુંદરી બાદલ સુંદરી નૈનન ધારી અન મેઘ મલાર જુચારી ને લાગુ એ પછી પ્રાણ કોને કલ સાદ કરે મન મોર બની થન ગાઠ કરે Oh,
સ્મરણની ગલીઓ ઉજળિયાત થઈ છે, ભલે સ્વપ્નમાં પણ મુલાકાત થઈ છે. અહીંયા સ્વપ્ન નથી, આ આખે આખો પ્રોગ્રામ તમે લાઈવ જોઈ રહ્યા છો જલસોના FB પેજ ઉપરથી, જલસો લાઈવ જેમિંગ માં આપ છો. અને અત્યારે આપણી સાથે છે આદિત્ય ગઢવી. તમે ચાહો તો તમારી રિક્વેસ્ટ, તમારી ડિમાન્ડ મોકલી શકો છો. તમારે કોઈ ખાસ ગીત સંગીત સાંભળવું હોય, કોઈ ખાસ રજૂઆત જો તમને આદિત્ય ગઢવીના કંઠમાં જો સાંભળવી હોય, તો ચોક્કસથી આ પેજ લાઈક કરો. આ લાઈવ જેમિંગ સેશનમાં તમારી રજૂઆત મોકલો, લોકોને જણાવો, લોકો સુધી પહોંચાડો, તમારા મિત્રોને ઘરે બેઠા જલસો કરાવો, એમને જણાવો કે સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. ફિલહાલ તમે તમારી રિક્વેસ્ટ અમને આ પેજ ઉપર મોકલી શકો છો. હવે આગળ આદિત્ય. નૈશુદભાઈ, ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કર્યા, ઝવેરચંદ મેઘાણીનું અમર ગીત, ગુજરાતનું એન્થમ જેને કહેવાય, મન મોરબંધન ગાઠ કરે ગાયું. હજી હમણાં જ શ્રાવણ મહિનો પૂરો થયો છે એટલે ભગવાન ભોળાનાથને યાદ કર્યા વગર કઈ રીતના આપણે રહી શકીએ જલસો ઉપરથી. એટલે કવિ પ્રદીપભાઈ ગઢવીની એક શિવ સ્તુતિ છે. જી જી, સાંભળવા માંગીશ. ક્યા વાત હે, ચાલો. Oh,
પુષ્કર પરિમલ માં બબ બબલ માં જળ જંગલ માં જુતે મુજે તર અમર મર યમદાર શંકર માં હર નજર કર માય હર નજર કર માય સતી 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 હર મહાદેવ ક્યા વાત હે ભાઈ ભાઈ મજા 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 હે ને હજી તો આવું બધું ઘણું આવવાનું છે આ આખે આખા કલાકના કાર્યક્રમમાં અને કેટલાક લોકો આપણી સાથે અત્યારે જ જોડાઈ ચૂક્યા છે આહિર છોટું ડાંગર કહી રહ્યા છે વાહ ભાણેજ વાહ આ જીમિત સોની વેઇટિંગ ફોર હંસલા એમની ઓલરેડી એક રિક્વેસ્ટ આવી ચૂકી છે હંસલા ગીત એ સાંભળવા માંગે છે કૃપા કાનાણી કહી રહ્યા છે કે જલસો જલસો આદિત્યભાઈ ને એમના સુર થેન્ક યુ વેરી મચ સેજલ સેજપાલ વાલા કહી રહ્યા છે વાહ જોર ભાઈ જોર સો થેન્ક યુ સેજપાલ ભાઈ રાહુલ તિમાનિયા કહી રહ્યા છે મોગલ આવે જો ગઈ શકાય તો ચોક્કસથી આગળ વધીએ છીએ દિનેશ ગઢવી વાહ ચારણ એવું કહી રહ્યા છે થેન્ક યુ દિનેશભાઈ પ્રકૃતિ રાવલ કહી રહ્યા છે મોજમાં રહેવું રે પ્લીઝ શક્ય હોય તો ચોક્કસ ગાજો અમે પ્રયત્ન કરીશું આપણે આગળ વધીશું એ તરફ રુદ્રી ત્રિવાદી કહી રહ્યા છે કૃષ્ણ ભગવાન ચાલ્યા જો આ ગઈ શકાય તો આ એમની રિક્વેસ્ટ છે અત્યારે આટલી રિક્વેસ્ટ લઈને સાંભળીને આગળ વધીએ છે કયા તરફ શું શું પહેલું લઈશ એક રિક્વેસ્ટ આવી મોગલ આવે એ હું ખાલી મીટરલેસ એમના વાહ 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 કવિ દાદબાપુની રચના છે આ આઈમાં મોગલ માતાજીની આ સ્તુતિ છે ચરજ છે અને ખૂબ જ તે લોકો આમ પણ મને લાઈવ શોઝમાં પણ ઘણી વખત આવવાનું કહેતા હોય છે ત્યારે જલસો ઉપર જે આપણે લિસનર્સ છે એને સંભળાવવા માંગે છે તારે જણણ જણણ જા જા જણ કે જરી તારે જણણ જણણ જા જા જણ કે અન ખણણ ખણણ કાબી માં ખણણ ખણણ કાબી ડગલે ડગલે કંકુ જરતારે ડગલે ડગલે કંકુ જરતા મારગ મારગ ગાતો મારગ મારગ ગાતો
ચાંદની નો ચંદરવો માથે લીલી ગોરને રાતો લીલી ગોરને રાતો અને લોક સાહિત્યમાં બે પંક્તિઓ છે કે ભોરિંગ કુળનો ભાણિયો ને ભાખે અગમરા ભેદ વણપડિયો વાતું કરે ઈ ચારણ ચોથો વેદ. આ ચોથો વેદ અત્યારે જયારે અહીંયા પઢાઈ રહ્યો છે અને તમે કરી રહ્યા છો જલસો પર લાઈવ જેમિંગ સેશનમાં આદિત્ય ગઢવી સાથે આ સરસ મજાનો લોક સંગીત અને સાહિત્યનો જલસો. મીનવાઇલ આ આખે આખું સેશન ઇન્સ્ટાગ્રામ ઉપરથી પણ અત્યારે લાઈવ થઈ રહ્યું છે અને તમે ઇન્સ્ટાગ્રામને પણ અમારે ત્યાં અમારા હેન્ડલ ઉપર ફોલો કરી શકો છો. જલસો મ્યુઝિક એપ એ અમારું ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ છે અને ચાહો તો તમે ત્યાંથી પણ તમારી રિક્વેસ્ટ મોકલી શકો છો. આ સેશન પસંદ આવે તો તમે તમારા મિત્રોને જણાવો, લોકો સુધી શેર કરો, પહોંચાડો અને તમારી કોઈ રિક્વેસ્ટ હોય તો અમને ચોક્કસથી આગળ ચોક્કસથી જણાવો, અમે એને ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે આગળ ક્યાં વધીએ? એક સરસ મજાની રિક્વેસ્ટ આવેલી મોજમાં રહેવાની. એટલે નિશિતભાઈ, અત્યારે આ યુગની અંદર સૌથી મોટી બીમારી જો કોઈ હોય, રોગ હોય, એ છે ડિપ્રેશનનો. ઓફકોર્સ માણસો નાની નાની વાતમાં સુસાઇડ કેસીસ બનતા હોય છે અને ઘણું બધું ઉદાસ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. તો એ બધા એ બધી તકલીફોનું એક જ દવા છે અને એ છે આ ગીત મોજમાં રહેવું. આ તખતદાન અલગારીનું લખેલું આ ગીત છે, કવિ દાન અલગારીનું. બિલકુલ, આ ગીતની એક હાથકડી હું સંભળાવું. મારા ખૂબ નજીકના મિત્રના એટલે પટેલ હતા અને એમના લગ્નમાં ગયા હતા ત્યારે અમે આ ખૂબ માણીતું મોજમાં રહેવું. મને નથી ખબર કે આ એજ છે કે નહીં, પણ મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, પટેલોની ફોજમાં રહેવું એમણે એવું વર્ષે એમણે અમને કીધું હતું કે મોજમાં રહેવું રે, પટેલોની ફોજમાં રહેવું રે. તમે જ્યાં પણ હો, જે પણ કુળ જ્ઞાતિ સમાજ ક્યાંય પણ હો, મોજમાં રહો. જલસો તમને મોજ કરાવે છે ગુજરાતી સંગીત અને સાહિત્યની સાથે. આદિત્ય ગઢવી.
અને અમે મોજમાં રહેવા માંગીએ છીએ અને મેં કીધું એમ નર્મદની કવિ નર્મદની આ પંક્તિઓ અમને એટલી બધી અત્યારે અમારી પડખે રહેતી હોય એવું લાગે છે અને એક કવિ તમારે તમારી સાથે શેર કરવી છે એની આ પંક્તિઓ કે ડગલું ભર્યું કે ના હટવું ના હટવું મેં વેણ કાઢ્યું કે ના લટવું ના લટવું સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું જવાય જો નહીં આગળ તોય ફરીને પાછું લેવું સંકટ મોટું આવી પડતા મોઢું ન કરવું વીલું કળે બળે ખૂબ લડવું પણ ના ફરવું કરવા ઊંધું જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સબળું આભ પડો કે પૃથ્વી ફાટો તોય ન કરીએ નબળું ડગલું ભર્યું કે ના હટવું ના હટવું અમે આ ડગલું ભરી ચૂક્યા છીએ જલસોમાં અમે બહુ જ પ્રતિબદ્ધ છીએ કે તમારા સુધી ગુજરાતી સંગીત અને સાહિત્યને પહોંચાડતા રહીએ અમારી સાથે આપે પણ ધીરજ ધરી છે અને અમારા સેશનમાં જોડાયા છો એ બદલ આપનો ખૂબ 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 આભાર આપ જલસોના લાઈવ જેમિંગ સેશનમાં અત્યારે સરસ મજાનો શનિવારી આ તહેવાર ઉજવી રહ્યા છો આદિત્ય ગઢવી અને તેમની ટીમ સાથે અને બિલકુલ સમય બગાડ્યા વગર આપણે નવી પ્રસ્તુતિ તરફ આગળ વધીએ છીએ મીનવાઇલ તમારી કોઈ પણ રિક્વેસ્ટ હોય કોઈ ડિમાન્ડ હોય કોઈ પણ તમારે કોઈ ગીતની ફરમાઈશ હોય કંઈક લોકસંગીત સાંભળવું હોય કોઈક અજાણ્યું ગીત સાંભળવું હોય કોઈ જાણીતું ગીત સાંભળવું હોય તો તમે મહેરબાની કરીને અમને રિક્વેસ્ટ મોકલી શકો છો આ આ લાઈવ સેશનના કમેન્ટ્સમાં તમે એ રિક્વેસ્ટ મોકલી શકો છો સાથે સાથે એક કામ કરો લોકો સુધી પહોંચાડો આ આખે આખું સેશન તમારા મિત્રો સુધી પહોંચાડો અને આપણે આગળ વધીએ છીએ હવે પછીની નવી પ્રસ્તુતિ તરફ યસ આદિત્ય હવે શું લઈએ છીએ મેઘાણીજીની એક સુંદર મજાની રચના ચારણ કન્યા બધાએ સાંભળી તો હશે જ તે પણ અત્યાર સુધી આ રચના છે એ બોલાતી હતી મેં એક પ્રયત્ન કર્યો છે એને કમ્પોઝ કરવાનો અને મેં જે બૈરાગી રાગની અંદર એને કમ્પોઝ કરી છે એ હું સંભળાવવાનો બિલકુલ અને ચારણ કન્યા મેઘાણી સાહેબની આ ખૂબ પોપ્યુલર રચના સાંભળીએ એ પહેલા કેટલા બધા લોકો અમારી સાથે જોડાયા છે એ લોકોનો આભાર માનીને એમની વાત પણ જરાક વચ્ચે લઈ લઈએ કે વિમલ સોની કહીએ છે મોજમાં રહેવું સાહેબ મોજમાં રહેવું થેન્ક યુ વિમલભાઈ કલ્પના પટેલ કહી રહ્યા છે ગુજરાતી પાછળ ના પડે ઓફકોર્સ બહુ જ સાચી વાત છે થેન્ક યુ કલ્પનાબેન કુવલ પીપાવત કહી રહ્યા છે અરે વાહ નફીસ મીર પણ છે તો તમારા ફ્રેન્ડ પણ છે દર્શિલ વ્યાસ માં મોગલની કોઈ ચરજ લઈ શકાય એક આના પહેલાના સેશનમાં આપણે લીધી છે મોગલ આવે જે બહુ જ પોપ્યુલર કવિદાસ સાહેબની આ રચના છે છતાં બીજી કોઈક રચના આદિત્ય ડેફિનેટલી થોડી વારમાં પ્રસ્તુત કરશે હવે જરા બરાબર બળથી અમે જેટલો પણ બ્રેક લીધો છે ને એટલું બધું આમ નીચોવી પાડીએ એટલી બધી અમારી તૈયારી છે તમે ફરમાઈશ કરો પ્રકૃતિ રાવલ પણ જોડાયા છે એમને પણ મજા પડી ગઈ છે કલ્પના પટેલ કહી રહ્યા છે વેરી ગુડ આઈ એમ એન્જોયિંગ થેન્ક યુ કલ્પનાબેન શ્યામ તારી બંસી પુકારે રાધા નામ ઓકે પીપાવત સાહેબ મોટા ભાગે અમારો પ્રયત્ન છે કે ગુજરાતી ગીતો અમે આ પ્લેટફોર્મ ઉપરથી પ્રસ્તુત કરીએ કોઈ ગુજરાતી રચના કોઈ ગુજરાતી ગીત કોઈ ગુજરાતી લોકગીત તમારે સાંભળવું હોય તો ડેફિનેટલી બાકી હિન્દી ગીતો માટેના અનેક માધ્યમો છે અહીંયા ગુજરાતીને અમે ગુજરાતી ગીત સંગીતને થોડું વધારે પ્રાધાન્ય આપવા માંગીએ છીએ કિશોરી ગઢવી વાહ વાહ કહી રહ્યા છે પ્રકૃતિ રાવલ થેન્ક સો મચ ટીમ જલસો એન્ડ આદિત્યભાઈ થેન્ક યુ વેરી મચ ફોર બીંગ ધેર એન્ડ જોઈનિંગ અસ દર્શિલ વ્યાસ ટ્રુ લાઇન્સ ફોર ગુજરાતી મોજમાં રહેવું નયન નાયક કહી રહ્યા છે વેરી નાઇસ માય ઓલ બ્રો મોજમાં રહેવું મજા પડી છે એમને વિરાજ ખેર કાળજા કેરો કટકો મારો દાદ બાપુની આ રચના પ્લીઝ બિલકુલ 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 થોડી જ વારમાં પિનાક ત્રિવેદી જે કહી રહ્યા છે જાગો જાગો ત્રિપુરારી ચોક્કસથી એ પણ વર્ષી રહી છે ફરમાઈશો વાહ એટલે આ નાનકડા નહીં મોટકડા ઇન્ટરપ્શન પછી બધા જ આમ મોજમાં અમે નથી થાક્યા તમે પણ ના થાક્યા એબ્સોલ્યુટલી જો શક્ય હોય તો જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગી રે પ્રકૃતિ રાવલની પણ આ ફરમાઈશ છે જ્વલંત શાસ્ત્રી કહી રહ્યા છે પ્રિવિલેજ ટુ બી વિથ લાઈવ ઇટ્સ એન ઓનર ફોર અસ થેન્ક યુ વેરી મચ તન્વી શાહ દોશી કહી રહ્યા છે ચારણ કન્યા પ્લીઝ યસ ચારણ કન્યા આદિત્ય ગઢવીએ પણ એ જ વાત કરી મેઘાણી સાહેબની આ ખૂબ ખૂબ જાણીતી રચનાને અત્યારે આદિત્ય એક નેહડામાં જગતચંદ મેઘાણી દુલાભાયા કાક
અને બીજા 15-20 માણસો નો ડાયરો બેઠેલો અને ગીર માં સાવજના દર્શન કરવા માટે થઈને ગીર ના જંગલ માં ફરવા માટે થઈને આ બધા આવેલા અને અચાનક જ તે નેહડા માંથી રાડ પડે છે કે ભાઈ હાવજ આવ્યો હાવજ આવ્યો અને દ્રશ્ય જોવા માટે થઈને જવરચંદ મેઘાણી દુલાભાઈ કાક અને 15-20 માણસો નો જે ડાયરો બેઠો છે જોવા જાય તો એમને કઈક અજબ દ્રશ્ય દેખાય છે અને એવું હોય છે કે એ નેહડામાં રહેવા વાળી 14 વર્ષની નાની એવી ચારણની દીકરી છે ડાલા મથા હાવજની સામે માત્ર એક લાકડી લઈને ઊભી છે શું કામ એની ગમતી ગાયને બચાવવા માટે આ બાત વાત છે અને સાવજનું વર્ણન કરતા જવરચંદ મેઘાણી લખે શું Thank you.
14 વર્ષની ચારણ કન્યા અને શું કહે છે કે ઉભો રહેજે ગિરના દૂતા ઉભો રહેજે ભૂખ મરાતું ઉભો રહેજે કાયર કુત્તા ઉભો રહેજે હા મેઘાણી સાહેબે એવું કહેવાય છે કે આ આ જે દ્રશ્ય જીવંત એમણે જોયું અને એ જ વખતે એમના મુખમાંથી આ બધા શબ્દો સરી પડ્યા અને આપણને મળી ગુજરાતી સાહિત્યની એક અદ્ભુત અમર ચમત્કૃતિ આ સરસ મજાની કૃતિ આ રચના ચારણ કન્યા આગળ વધીએ કારણ કે ઘણો બધો ઇન્ટરવલ ઘણા મોટા ઇન્ટરવલ પછી ઘણા બધા લોકો આપણી સાથે છે અને ખૂબ બધી ફરમાઈશ છે ત્યારે ખૂબ બધા લોકો છે આ સેમ રચનાની ફરમાઈશ કરતા હતા તન્વી શાહ દોશી ની આ ફરમાઈશ હતી એ સિવાય નયન નાયક કહી રહ્યા છે નયનને બંધ રાખીને નયનભાઈ નયનને બંધ રાખીને ઘણું જ સાંભળ્યું હવે કંઈક નવી અણજાણી થોડી ઓછી જાણીતી રચનાઓ સાંભળીએ રૂપિન બકરાનિયા કહી રહ્યા છે ચારણ કન્યા અગેન ચારણ કન્યા આપણે સાંભળી એમની પણ આ ફરમાઈશ હતી રણજીત દોલેરા જાહોટ જા જય મોગલ આ રચના છે કે જય મોગલ કહી રહ્યા છે જય મોગલ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ યશ જોશી જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત વિવેક પંચાલ કસુંબીનો રંગ ઓફકોર્સ એ ફરમાઈશ ચોક્કસથી પૂરી કરીશું એ અમારી તૈયારી પણ છે અને થોડીક વારમાં તમારા તરફ આવશે ઓમકાર સિંઘ ની પણ નયનને બંધ રાખીને મિત્રો અમારો પ્રયત્ન એવો છે કે થોડાક અણજાણ્યા ઓછા જાણીતા ગુજરાતી સંગીતના એ ગીતો જે કદાચ તમે ઓછા સાંભળ્યા છે એ ગીતો તમારા સમક્ષ પ્રસ્તુત કરવા છે જાણીતી રચનાઓ તમે અનેક વખત સાંભળી છે મને વિશ્વાસ છે કે તમને ખૂબ ગમતી હશે પણ કંઈક નવું સાંભળીએ તો કદાચ નવું પણ તમને વધારે ગમી શકે જલસોના લાઈવ જેમિંગ સેશનને આપ અત્યારે ફેસબુકના પેજ ઉપરથી જોઈ રહ્યા છો સાથે સાથે ઇન્સ્ટાગ્રામ ઉપરથી પણ આ સેશન લાઈવ છે અને ત્યાંથી પણ બે રિક્વેસ્ટ છે હર્ષ જયદીપ ગઢવી કહે છે કે એમને અમે મૈયારારે ગોકુળ ગામના સાંભળવું છે અને પ્રણવ જે અમારા રેગ્યુલર લિસનર છે એમણે હંસલાની રિક્વેસ્ટ કરી છે વાહ બિલકુલ હંસલાની રિક્વેસ્ટ ઇન્સ્ટાગ્રામ પરથી તો આવી છે પહેલા આગલા સેશનમાં પણ હંસલાની રિક્વેસ્ટ હતી ખૂબ બધા લોકો છે મને ફટાફટ એમનું નામ લેવાની ઈચ્છા થઈ રહી છે સિદ્ધાર્થ ગોસ્વામી કહી રહ્યા છે કે હાલને મોગલ બોલને મોગલ આ રચના એમને સાંભળવી છે ભાવેશ ખડાયતા કહી રહ્યા છે રાધા ગોરી ને કાળો કાન કઈક નવું સાંભળીએ રૂપિન બકરાનિયા કસુંબીનો રંગ ઓફકોર્સ યસ જયપાલ લાઈફ રોક્સ જોરદાર નામ છે જયપાલ સાત સુરોના સરનામે અમે સોંગ થઈ જાય પ્રયત્ન અમારો આજનો એવો છે કારણ કે મેઘાણી સાહેબને યાદ કરી રહ્યા છે એટલે થોડી લોક સંગીતની લોકગીતોની તરફ અમારો આજનો ઝુકાવ થોડો વધારે છે સાત સુરોના સરનામે અમે આ જે ખૂબ પોપ્યુલર રચના છે એ સુગમ સંગીતની સરસ જાનદાર પ્રસ્તુતિ છે આપણે ફરી કોઈક વખત સાંભળીશું એ સિવાય કોઈ બીજી રચના હોય કોઈ ખાસ રિક્વેસ્ટ હોય તો અમને ચોક્કસથી કહો ભટ્ટ સાહેબ કહી રહ્યા છે મોજમાં રહેવું આવી ગયું ગુરુદેવ પ્રજાપતિ ફોરમ ચક્કાસ કહી રહ્યા છે જયદીપ ભુવા કહી રહ્યા છે વાહ ગુડ વોઇસ આદિત્ય સર એવરી ડે આઈ લિસન યોર વાદળડી સોંગ સો પ્લીઝ વાદળડી વરસી રે એકવાર તો બને જ છે આપણે કહી શકીશું ચોક્કસથી વાદળડી વરસી આપણે ચોક્કસથી લઈશું કસુંબીનો રંગ અગેન કોણ હલાવે લીમડી કોણ હલાવે પીપડી એ પણ છે પ્રવીણ ગઢવી ચારણ કન્યા આવી ગઈ છે શ્યામ શાહ ધ રાઇઝિંગ સ્ટાર ઓફ અ કલ્ચર એન્ડ આ સોલ રિગાર્ડ્સ ડોક્ટર શ્યામ શાહ સુરેન્દ્રનગર થેન્ક યુ વેરી વેરી મચ શ્યામભાઈ પ્રણય પંચોલી પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા અગેન એ જ કહેવું છે થોડી અજાણી રચનાઓ તરફ આગળ વધીએ છીએ આજે પ્રભુદાન ગઢવી વાહ ભાઈ વાહ વાહ નફીસ નદીમ જય માતાજી મિત્રોને હા આની સાથે મારે એ કલાકારોની પણ તમને ઓળખાણ કરાવી છે આ પહેલા સેશનથી લઈને આ બીજા સેશનમાં આપણી સાથે જે સખત સરસ રીતે ઉમદા કારીગરી અને કલાકારી સાથે જોડાયેલા છે આપણી સાથે જે સંગત કરી રહ્યા છે નફીસ મીર અને નદીમ મીર પરકશન સાથે અને કીબોર્ડ ઉપર જેમનો હાથ ફરી રહ્યો છે હર્ષ ભટ્ટ અમારી જલસોની ટીમના હોનહાર સદસ્ય જ્યાં પણ હો ત્યાંથી જોરદાર તાળીઓ સાથે આ કલાકારોને પણ આપ વધાવશો વસાવા સંજય કહી રહ્યા છે હર હર મહાદેવ અમી કંકુવાળા વાહ વાહ અને ખૂબ લોકો છે થોડુંક બ્રેક લઈએ અહીંયા લોકો સાથે આપણે હવે ક્યાં કઈ રચનાને લઈને લાગે છે ઘણા બધા લોકોની ફરમાઈશ છે હંસલાની હા એટલે એ સોંગ આમ પણ હું કહેવા માંગીશ કે ગયા વર્ષે જીમા એવોર્ડ માટે પણ નોમિનેટ થયેલું ફોક મ્યુઝિક કેટેગરીમાં
અને યુટ્યુબ પર સખત એને લોકોએ પ્રેમ આપ્યો છે અને એના માટે હું થેન્ક્સ કહેવા માંગુ છું અને એની એકાદ કડી સમજ. બિલકુલ બિલકુલ. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે.
લતા મંગેશકરના મૂળ સ્વરોમાં આ ગીત ગવાયું છે અને દિલીપ ધોળકિયાનું આ સ્વરાંકન છે જેને શબ્દો હતા મનુભાઈ ગઢવીના. અનેક રીતે અનેક લોકોએ પોતાના અવાજમાં આ ગીતને પ્રસ્તુત કર્યું છે અને દરેકના કંઠમાં લગભગ વખણાયું છે. આ સરસ મજાની પ્રસ્તુતિઓ આપ સાંભળી રહ્યા છો જલસો ઉપર. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમે ડાઉનલોડ કરી શકો છો એપ સ્ટોર પરથી, પ્લે સ્ટોર પરથી અને વિન્ડોઝ ઉપર. આ ગુજરાતી સંગીતનો તેમાં અદ્ભુત ખજાનો છે અને મને તમે કહેતા આનંદ થશે કે અમે દરેક વખતે કંઈક ને કંઈક નવું તમારા સમક્ષ પ્રસ્તુત કરવાની કોશિશ કરીએ છીએ. મેઘાણી સાહેબનો જન્મદિવસ છે એ ઉપલક્ષમાં આજનો આ આખે આખું લાઈવ જેમિંગ સેશન તો અમે ઓર્ગેનાઇઝ કર્યું છે. સાથે સાથે સોમવારે ચારણ કન્યા જે આદિત્ય હમણાં પ્રસ્તુત કર્યું એને એક જુદી રીતે જેનું સ્વરાંકન કર્યું છે મેહુલ સુરતીએ અને જેને હરેશદાન ગઢવી અને ગાર્ગી વોરાએ નિભાવ્યું છે એ પણ અદ્ભુત રીતે કમ્પોઝ થયું છે અને એરેન્જ થયું છે. એ અમે સોમવારે જલસોની એપ ઉપર અમે તમારા સમક્ષ પ્રસ્તુત કરવાના છીએ. માટે જલસો ચોક્કસથી ડાઉનલોડ કરો. ફરીથી કહું છું એપ સ્ટોર, પ્લે સ્ટોર અને વિન્ડોઝમાં અવેલેબલ છે. જલસોના એફબી પેજને પણ તમે લાઈક કરી શકો છો. એ સાથે ઘણા બધા લોકો આપણી સાથે જોડાયા છે. અનુપ ખેતાણી, હેલો ટુ ઓલ જલસો ટીમ, થેન્ક યુ. હેલો દિવ્યેશ વાંઝા કહી રહ્યા છે હંસલા, ઓફકોર્સ સાયબર અગો આર યુ આહિર ગોપાલ નથી સમજાતું ગુજરાતી માં લખો. હિમાંશુ ગઢવી કહી રહ્યા છે સુના સમદરની પાળે રચના એ તમે જો પરફોર્મ કરી શકો તો. રુચિ નાયક કહી રહ્યા છે રાણાજીને, ઓકે. વૈભવરાજ ગઢવી, આદિત્ય આઈ વુડ લાઈક ટુ હિયર અંબર ગાજે ને મેહુલો. પ્રકૃતિ રાવલ, કસુંબીનો રંગ, નવલદાન ગઢવી, જય મોગલ, આદિત્ય ગઢવી એવું કહી રહ્યા છે. નિર્ભય કહી રહ્યા છે શું પૂછો છો મુજને, કોણ હલાવી લીમડી, પ્રતિક પટેલ, ગ્રીષ્મા પંચાલ, અંબર ગાજે, રાણાજીની ફરમાઈશ છે, જયમીન પ્રજાપતિ, મોગલ આવે કહી રહ્યા છે, દિવ્યેશ વાંઝા, રક્ત ટપકતી સોસો જોડી, કોણ હલાવે લીમડી, સંજય ઠાકોર, શિવાજીનું હલરડું, સુના સમદરની પાળે, હિમાંશુ ગઢવી પૂછી રહ્યા છે, બન્નુ અંજના ચૌધરી કહી રહ્યા છે હંસલા સંભળાવો આવી ગયું છે, કોણ હલાવે લીમડી, અડધી રાતનો બોલ્યો મોરલો સૈયર શું કરું, ગામ લીમડીના બંજારે વાલો મારો જુએ છે, આ બધા જ ગીતોની ફરમાઈશ થઈ રહી છે. મોર બની થનગાટ કરે એ અમે આ આખે આખા સેશનની શરૂઆતમાં જ પરફોર્મ કરી ચૂક્યા છે છતાં એની પણ રિક્વેસ્ટ આવી રહી છે. સવા બસેરનું મારું દાતરડું લોલ ગઢવી સંજય પૂછી રહ્યા છે, આરવ ગઢવી, જય મોગલ, જીઓ બ્રધર એવું કહી રહ્યા છે આરવભાઈ, થેન્ક યુ વેરી મચ. કસુંબીનો રંગ, શંભુ શરણે પડી મહર્ષિ દવે એક્સપેક્ટ કરી રહ્યા છે. મોગલને ભાજી લો માય તેરી ચુનરિયા લહેરાઈ, પ્રયત્ન પૂરતો રહેશે પણ ગુજરાતી ગીતો. ચેતન મકવાણા, જય મારા વાલા, કાળજા કેરો કટકો આવશે, મીઠા મધુ ને મીઠા મેહુલારે રોલ, લગ્ન ગીત શક્ય હોય તો, એ પોઈન્ટ કોને ઉપડ્યું છે, કઈ વાંધો નહીં અમે પ્રયત્ન કરીશું. ગઢવી સંજય જોરદાર કહી રહ્યા છે, મેરુ મકવાણા વાહ ભાઈ વાહ કહી રહ્યા છે, ભાઈ ભાઈ ભગીરથ ચૌધરી કહી રહ્યા છે, રંગ છે એવું મેરુ મકવાણા કહી રહ્યા છે, પ્રણય પંચોલી રિયલી પ્રાઉડ ઓફ આ ગુજ્જુ કલાકાર, આહિર ગોપાલ હા મોજમાં, એ ગોપાલ સરૈયા કહી રહ્યા છે ભાઈ ભાઈ મોજ મોજ, રશ્મિન ગોહેલ, મહેશ ડી ગઢવી, ભટ્ટ સાહેબ, મહાવીરસિંહ સિસોદિયા, આ બધા જ આપણા પ્રયત્નને તમારી ગાયકીને વખાણી રહ્યા છે. કવિરાજ અત્યારે સુરતમાં વાદળી વરસી છે, વાદળી જ થવા દો, બિલકુલ શું કહો છો, અહીંયા અટકીએ અત્યારે આ વાદળી પર. મને લાગે છે ઘણી બધી ફરમાઈશો છે એમાંથી એક શિવાજીનું હાલરડું કોઈ ફરમાઈશ કરી, બહુ સરસ ફરમાઈશ છે, આપણે એની પર આગળ વધીએ. હા ચોક્કસ હાલરડું સવાલ શિવાજીનું હાલરડું. પણ જનની જણતો ભગત જાણ અનકારે દાતા કા સુર નહીં તા
સરોવર છળી વળ્યા કે નહીં? દાદના સરોવર છલકી ગયા છે, ખૂબ લોકો અમને વખાણી રહ્યા છે, અને તમે જ્યાં પણ હો ત્યાંથી આ સંગત માટે પણ જોરદાર તાળીઓ સાથે આ મિત્રોને વધાવી લો. નફીસ મીર, નદીમ મીર અને નદીમ મીર, નફીસ મીર, નફીસ નદીમ માં કન્ફ્યુઝન છે, નફીસ મીર, નદીમ મીર અમારી સાથે પર્કશન પર અને હર્ષ ભટ્ટ કીબોર્ડ સાથે સંગત કરી રહ્યા છે. સાચું કહું, આજે મારા બોલવામાં એટલો બધો બલિવાર નથી, જરાય આમ આમ બધું જ માફ કરજો, આજે મને સંપૂર્ણ રીતે માફ કરજો. ખૂબ લોચા વાળી રહ્યો છું, વાક્યોના કોઈ ઠેકાણા નથી, ફંબલ ખૂબ કરું છું. એનું કારણ એક તો જુકરબર્ગભાઈ છે, એમણે એટલો બધો મને હેરાન કર્યો. અમે એટલી બધી પ્રયત્નપૂર્વક તમારી સાથે રહેવાની કોશિશ કરી છે અને કોઈ પણ રીતે તમારી સાથે છીએ, અને તમે જે અદભુત રિસ્પોન્સ અમને આપી રહ્યા છો એનો એટલો બધો આનંદ છે કે આમ ફંબલ થઈ રહ્યું છે, જીભમાં લોચા વાળી રહ્યા છે. પણ જલસો જલસો લાગે છે ને, બસ તો પછી જલસો ડાઉનલોડ કરો, પ્લે સ્ટોર, એપ સ્ટોર અને વિન્ડોઝમાં અવેલેબલ છે, અને ખૂબ લોકો અમારી સાથે છે. હું ઓછું બોલું છું, એમના નામો લેવાની ખૂબ કોશિશ કરું છું. મોહિન ખાન મલિક વાહ કહી રહ્યા છે, સની ઝાલા, અનુપ ખેતાની, ગોપાલ સરવૈયા, ભીષ્મા ગોહેલ, કૃપાલી પટેલ, કેવલ સોની, જય હો, જય જલસો, અખંડ પ્રયત્નો સફળ થયા. કેવલ સોની, થેન્ક યુ વેરી વેરી મચ. જયંત, જયંતી મિસ્તી, નરેન્દ્રસિંહ મહિડા, જલસામાં જલસો પડી જાય છે. જય કામલિયા, કલ્પના પટેલ ઇન હ્યુસ્ટન રાઇટ નાવ એન્ડ રેઇનિંગ, અને છતાંય સાંભળી રહ્યા છે હ્યુસ્ટનથી. આનંદ જોશી, યા વાદળી વર્ષી, એમને બહુ જ કોન્ટેક્સ્ટ એમને મળી રહ્યો છે અત્યારે. આનંદ જોશી, આ રંગે રંગાઈ જઈએ સૌ, એ ગીતની ફરમાઈશ કરી રહ્યા છે. ગોપાલ સરવૈયા, ભીષ્મા ગોહેલ, કલ્પના પટેલ, કૃપાલી પટેલ, કાંક્ષિન મુનશી કહી રહ્યા છે, ઢોલ પર જે ભાઈ છે તેમને પણ દાદ. ડેફિનેટલી એકવાર જોરદાર તાળીઓ. ધારીણી શાહ, અનુપ ખેતાણી, મોહિન ખાન મલિક, કાંતિ સુરાપાનેની, નવલદાન ગઢવી, ભીષ્મા ગોહેલ, you are such a great inspiration for all new generations, boy and girls, keep it up, god bless you bro, thank you, this is for you, thank you very very much, we are honored, we are loved. Dilip Odedra keh raha hai mara phaliya na vadala keri dale hinchko hirle mado, ane dad bapu ni rachna bhai, એમની એ ફરમાઈશ છે. ગોપાલ સરૈયા કહી રહ્યા છે, આવી રૂડી અજવાળી રાત, એની ફરમાઈશ થઈ રહી છે. ધરણીને ધુજાવે મોગલ, ખૂબ બધી ફરમાઈશ છે આમાંથી. આદિત્ય આપણે કઈ લઈશું? ઉભી ઉભી ઉગમણે બરાબર રે, કાગળિયા આવ્યા રે રાજાના રે, કાગળિયા આવ્યા રાજાના રે લોલ, આ લોકગીતની ફરમાઈશ કરી રહ્યા છે. મહર્ષિ દવે, પગ મને ધોવા દો રઘુરાય, આની ફરમાઈશ કરી રહ્યા છે. એન્ડ એવરીવન ઇઝ જસ્ટ વિથ અસ, એન્ડ ખૂબ લોકો અમારી સાથે જોડાયા છે. આ અદ્ભુત રિસ્પોન્સ છે, આ અદ્ભુત પ્રતિસાદ છે. અને કીધું ફંબલ થાય છે, લોચા વળે છે, કારણ કે તમે એટલા બધા સાથે અમારી સાથે હૂંફમાં છો, અમને મજા પડી ગઈ રહી છે. એક રીતે કહું તો જુકરબર્ગભાઈને ધન્યવાદ આપવાની અત્યારે ઈચ્છા થઈ રહી છે, કે ભલે તમે થોડું મોડું કરાવ્યું અમારી સાથે, પણ આટલા બધા લોકો અમારી સાથે જોડાયા આ સેશન પછી, અમને ખૂબ આનંદ એનો થઈ રહ્યો છે. થેન્ક યુ વેરી 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 મચ ફોર ધીસ ઓવરવેલમિંગ રિસ્પોન્સ. આગળ આ સેશન ચાલુ છે, તમારી ફરમાઈશો એક પછી એક લેવાનો પૂરતો પ્રયત્ન કરી છે. આદિત્ય હવે ક્યાં આગળ? બે ત્રણ ફરમાઈશો જે સાથે લઈ લઈ લાગે છે એ સાથે લઈ લઉં. બિલકુલ. પહેલા તો મારા ફળિયાના વડકેરી ડાળે કવિદાદ બાપુ નું રચના છે. વાત એવી છે કે દીકરી જયારે દીકરીના લગ્ન થઈ જાય અને પછી એ દીકરીને વળાવી દીધા પછી બાપ એમ કે છે કે ઘર છે એ દીકરી વગર કેવું સૂનું પડી જાય છે, કેટલું ખાલી લાગે છે, અને એનું વર્ણન કરતા કહે છે, હે મારા ફળિયાના વડકેરી ડાળે ઇચકો હિરલે ભર્યો, હે મારા ફળિયાના વડકેરી ડાળે ઇચકો હિરલે ભર્યો, એ પંખીડા આવી આવીને ઉડી જા, પંખીડા આવી આવીને ઉડી જા.
મારો બાપુ એ બાપુ કરો સાદ પૂજામાં ભરી મેં તો જ્યારે જ્યારે આવે છે તારી બહુ We'll be right back.
મજા પડી ગઈ ને, બહુ જ મજા પડી. નહીં મારી પાસે તો શબ્દો જ ગાયબ થઈ ગયા. મને એમ થાય છે કે હું અત્યારે જ ઉભો થઉં અને ગરબા રમું. તમે જોઈ રહ્યા છે જલસો લાઈવ જેમિંગ સેશન, આદિત્ય ગઢવી, નફીસ મીર, નદીમ મીર અને હર્ષ ભટ્ટ સાથે. જ્યાં પણ હો ત્યાં કલાકારો માટે જોરદાર તાળીઓ સાથે. અને કેટલા બધા લોકો આ જલસો માણી રહ્યા છે, વખાણી રહ્યા છે. દરેકને કહેવું છે કે ડાઉનલોડ જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને લગતી આ એકમાત્ર એપ્લિકેશન છે. લાઈવ જેમિંગ સેશનમાં તમને જેટલી મજા પડે છે એનાથી વધારે મજા પડશે જ્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને એમાંથી જે ગુજરાતી ગીતોનો અનમોલ ખજાનો તમને મળશે, તમને મજા પડી જવાની છે. જલસો અમે એમને નામ નથી રાખ્યું, તો ડાઉનલોડ કરો. જલસો એપ સ્ટોર, પ્લે સ્ટોર અને વિન્ડોઝ ઉપર અવેલેબલ છે. કેટલા બધા લોકો આપણા આખી આખા પ્રયત્નને માણી રહ્યા છે, વખાણી રહ્યા છે. અનિરુદ્ધ મકવાણા, કંક્ષિત મુનશી, જમાવટ કરી દીધી હો એવું કહી રહ્યા છે, ગોપાલ સરૈયા, અનુપ ખેતાણી, ભીષ્મા ગોહેલ, રમઝટ રમઝટ એવું કહી રહ્યા છે, રાખના રમકડા એવી કોઈકની ફરમાઈશ છે, ગઢવી ખૂમદાન કહી રહ્યા છે, વાહ ભાઈ વાહ, કૃપાલી પટેલ મજા 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 કરાવી દીધી, પ્રાઉડ ઓફ યુ એન્ડ યોર ટીમ એવું ગોપાલ સરૈયા કહી રહ્યા છે, રુદ્રી ત્રિવાદી કહી રહ્યા છે, ઓરેઓ પારેવડા કાલે ઉડી જાજે એ ગીતની ફરમાઈશ કરી રહ્યા છે, અમી કંકુવાલા જલસો જલસો થેન્ક યુ વેરી મચ, મહેશ ડી ગઢવી, જીઓ જીઓ ઢોલ તબલા સુપબ, નામ એમના નફીસ મીર, નદીમ મીર, તમે જ્યાં પણ હો ત્યાંથી એમના માટે દાદ મોકલાવી શકો છો. કલ્પના પટેલ કહી રહ્યા છે નવરાત્રી આવે છે, વાહ 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 મજા પડી ગઈ. યોગી જોતવા, સૌમિલ પટેલ એ સાથે સાથે ગાઈ રહ્યા છે હોવે હોવે. તુષાર ગઢિયા હંસલા હાલો ને આવી ગયું છે, તમે સહેજ મોડા છો, આવતી વખત થી ટાઈમસર આવજો. આ વખતે તો અમે મોડા છે તોય તમે મોડા પડે. દર્શન પાનેસરિયા, વીર રામાવાળ નો રાહડો એની ફરમાઈશ છે, જય માં મોગલ, લાડુદાન, ચરણ છાંપલી આવું કહી રહ્યા છે, ભીષ્મા ગોયલ હોવે હોવે કહી રહ્યા છે, શિવજીને ભજો જીવ દિન રાત એવું કહી રહ્યા છે, ભીષ્મા ગોયલ ફરી કહી રહ્યા છે, વાહ યાર આફ્ટર લોંગ ટાઈમ સમથિંગ આઈ લિસનિંગ લાઈવ, જીઓ મારા ગુજરાતના લાલ, થેન્ક યુ. દિવ્યેશ વાંઝાની ફરમાઈશ છે, શૈલ શૃંગ સબ વિશાલ શંકર મહારાજ આજ તાંડવ નાચે, ઉડી જાઓ પંખી પાખું વાળા ગઢવી સંજય એની ફરમાઈશ કરી રહ્યા છે, ઢોલ એક નંબર, ખૂબ બધું આમ 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 પછી આમ 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 અને પછી ખૂબ બધી તાળીઓ અને બધું જેટલા ઇમોકોન્સ હોય શકે બધા જેમણે વાપરી નાખ્યા છે તમારી ફરમાઈશમાં, તમારી તારીફમાં. અને હા હા, ખૂબ લોકો, પિનાક ત્રિવેદી કહી રહ્યા છે ક્યા બાત હૈ, જીઓ જીઓ જય હો, ઈશ્વરદાન ગઢવી, એ એક પેલી ચકલી, એક પીળી ચકલી એની ફરમાઈશ કરી રહ્યા છે, આટલા બધા લોકો જોડાયા છે. ભીષ્મા ગોહિલ કહી રહ્યા છે હું હૈદરાબાદ રહું છું, સો અહીંયા લાઈવ તમને જોવું એ બહુ મસ્ત છે મારા માટે. સાનુ સેન કહી રહ્યા છે બજાઓ ભાઈ બજાઓ, લાલજી સોલંકી કહી રહ્યા છે ચુનર એકવાર, ઈશ્વરદાન ગઢવી કહી રહ્યા છે પીળી એક ચકલી ફરીથી, જિગ્નેશ પ્રજાપતિ સુપપ જીઓ જીઓ એવું કહી રહ્યા છે, થેન્ક યુ ઓલ વેરી 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 મચ, તમે બધા જ અમારી સાથે જોડાયા છો એનો અધડક આનંદ છે. તમારી ફરમાઈશો હજી મોકલાવી શકો આદિત્ય, હવે લાડકીની કોઈ ફરમાઈશ કરી શકે ચોક્કસ.
ગમ્મા ઘણી ગમ્મા આદિત્ય કે આ વાત હે. જે લોકો અમારી સાથે જોડાયા છે એમને ખાસ સરપ્રાઈઝ પણ અમારે આપવી છે, અને એ સરપ્રાઈઝ એ છે કે જો તમે અમદાવાદમાં હો તો તમારા માટે અમારી પાસે છે વી દેશી, જે એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, પ્રહલાદનગરમાં આવેલી છે અને તેનું ઓસમ ફૂડ છે. એના ગિફ્ટ વાઉચર્સ એટલે કે કપલ વાઉચર્સ અમારી પાસે રેડી છે. તમારામાંથી 5 લકી વિનર્સને એ કપલ વાઉચર્સની અમે ગિફ્ટ કરવાના છે ફોર ધીસ ઓસમ લાઈવ જેમિંગ સેશન ઓન જલસો. બાય ધ વે, ડાઉનલોડ કરી લીધી છે ને એપ, તો લોકો સુધી પહોંચાડો, શેર કરો આખે આખા સેશનને. અને હવે થોડો સમય જે રહ્યો છે એમાં આદિત્યને પૂછે કે શું ફરમાઈશ છે. આદિત્ય, હવે મને લાગે છે થોડા લોકગીતો, ઘણી બધી ફરમાઈશો છે એમાં, બેક ટુ બેક લઈએ. બેક ટુ બેક જી લઈએ, બેક ટુ બેક લોકગીતો. આજનું આ સેશન ખાસ લોકગીતો અને આદિત્યની પસંદગી સાથે એટલા માટે છે કે સોમવારે આવી રહ્યો છે ઝવેરચંદ મેઘાણી સાહેબનો બર્થડે. મેઘાણી સાહેબ, જેમને ગાંધીજીએ રાષ્ટ્રીય શાયરનું ઉપનામ આપ્યું હતું, એ મેઘાણી સાહેબની અદ્ભુત રચનાઓને વાગોળવા માટે, એમને યાદ કરીને અમારા તરફથી સ્મૃતિ અર્પવા માટે, એમને વંદન કરવા માટે આજના આ લાઈવ જેમિંગ સેશનની ખાસ પસંદ અમારી આદિત્ય ગઢવી. અને તમને લોકગીતો અને લોકસંગીતની આ સરવાણી સાંભળીને મજા પડી હશે. મારે તમને ખાસ કહેવું છે કે મેઘાણી સાહેબની ખૂબ જાણીતી વાર્તાઓ, કૃતિઓ, રચનાઓને અમે ઓડિયો ડ્રામેટાઇઝ કરી છે, એને સરસ રીતે પઠન કર્યું છે. મેં અને મારી કલાકારની, મારી જલસોની કલાકારોની ટીમે એ દરેક વાર્તાઓને પઠન કરીને એને એના મૂળભૂત અંદાજમાં પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે. વાચિકમ નામનું અમારું એક બહુ જ જાણીતું અને પોપ્યુલર સેશન છે. જો આપ વાર્તાઓમાં રસ ધરાવતા હો, વાંચનમાં રસ ધરાવતા હો, મેઘાણી સાહેબની કૃતિઓના અભ્યાસમાં, સાંભળવામાં રસ ધરાવતા હો, તો આ સેશન, આ આખે આખા સેક્શનની ચોક્કસથી મુલાકાત લો. કારણ કે આ આખે આખા સેક્શનમાં તમને અનેક વાર્તાઓ સાંભળવા મળી શકે છે. અને આ દરેક વાર્તાઓ ઓડિયો ડ્રામેટાઇઝ કરીને અમે જલસોના વાચિકમ સેક્શનમાં અવેલેબલ રાખી છે. સાથે સાથે જલસોમાં અનેક કવિઓએ પોતાના સ્વમુખે કવિતાઓને પઠન કરી છે. તુષાર શુક્લ, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા, ભાવિન ગોપાણી અને બીજા ઘણા બધા ઉભરતા યંગ કવિઓ અને સાથે સાથે જાણીતા કવિઓ, આ બધું જ જો તમારે માણવું હોય તો જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરવી રહી. માત્ર લાઈવ જેમિંગ સેશનમાં આવો, તાળીઓ પાડો અને જતા રહેશો ઘેર, એ નહીં ચાલે. બરાબર ને આદિત્ય? બિલકુલ સાચું. તમે પણ એક વખત એમને કહી શકો કે જલસો ડાઉનલોડ કરે. જલસો ડાઉનલોડ કરો, અને ખાસ તો આવો સુંદર મજાનું પ્લેટફોર્મ જલસો ગુજરાતી મ્યુઝિક, ગુજરાતી લિટરેચર માટે થઈને આ ચાલુ થઈ છે એક્ટિવિટી, એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આગળ પણ આ પ્રયાસ અમારો ખૂબ સક્સેસફુલ રહે એના માટે બેસ્ટ વિશેસ આપું છું. અને આપ સૌ પણ સપોર્ટ કરો, જલસો એપ ડાઉનલોડ કરો. થેન્ક યુ વેરી વેરી મચ આદિત્ય. વધારે શું કહેવું, ડાઉનલોડ કરો જલસો, સાંભળીએ એક સરસ મજાની લોકગીતોની મેડલી. એ પેલા એક બે ફરમાઈશો બીજી પણ હતી, એ પણ લઈ લો અને પછી લોકો. બિલકુલ. અને હા, કસુંબીનો રંગ તો હજી બાકી જ છે. કસુંબીનો રંગ ખાસ તમારા માટે, એ ગાયા વગર અમે અહીંયાથી નહીં જઈએ. મીરાબાઈ કાં તો તમે આ ભક્તિ મૂકી દો, પાગલપણ મૂકી દો, દિવાનગી મૂકી દો, અને કાં તો લ્યો આ ઝેર નો કટોરો, આ ઝેર પી જાઓ. અને ત્યારે મીરાબાઈ હસતા મોઢે એમ કહે છે કે ભક્તિ તો હું નહીં મૂકી શકું, લાવો ઝેર નો કટોરો. અને ઝેર જે આમ કરીને આમ મોઢે માંડવા જાય, અખિલ બ્રહ્માંડ નો નાથ કૃષ્ણ પરમાત્મા આવીને ઉભો રહે છે. ગો ગોટ દાનવ ગ્રહણે જ કાશી મગને પ્રજા આયુત કલ્પ વાસી લગે જેરાનો જિન નારો એ વાલો મારો યાવ સે આવ સે તો અંતર નો આધાર રાણાજી ને જી
तेरी प्रीत का रंग तेरी जीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का मैं तेरी जून हरियाली रंग सच्चाई का रंग मेरी माई का रंग अच्छाई का है लाई 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 रंग सच्चाई का रंग मेरी माई का रंग अच्छाई का है लाई 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 रंग सच्चाई का रंग मेरी माई का माई तेरी जून Thank you.
ગીત સંગીત આપણા લોક સાહિત્યની આપણા લોક ગીતોની આ લોક અદાયગીની આ પ્રસ્તુતિઓની જો હજી પણ તમે ગુજરાતી ભાષાના પ્રેમમાં ના પડ્યા હો તો મારે ફટ કહેવું પડે, પણ છતાં મને વિશ્વાસ છે કે તમે જ્યાં હશો ત્યાં તમે આ ભાષાના પ્રેમમાં પડશો. અને જો આ ભાષાને પ્રેમ કરતા હો, જો ગુજરાતી હોવાનું ગૌરવ હોય, એ ગર્વ હોય, તો માથે લઈને એ ગર્વને માથે લઈને ડાઉનલોડ કરો જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યની એકમાત્ર એકદમ નોખી નવલી એપ, જેમાં ગુજરાતી સંગીત સાહિત્ય લોક સાહિત્યનો ખજાનો છે. સમયની મારામારીની વચ્ચે આદિત્ય હવે મને લાગે છે હવે કસુમીનો રંગ અને અંબર ગાજેની એક ફરમાઈશ હતી. ઓકે, અને મને લાગે છે હવે આપણે અંત તરફ જઈએ છીએ તો રક્ત ટપકતીની પણ હા કડી, તો આ ત્રણ ગીતો ત્રણેની સાથે એક મેડલી, એક બીજી એક મેડલી તરફ આગળ વધીએ એ પહેલા કેટલા બધા લોકો અમારી સાથે છે, મારાથી નામ લેતા લેતા થાકી જવાય છે. દીપ જોશી ગામોત, એમને પીળી ચકલી અને ઈશ્વરદાન ગઢવી છે, એમને આ સાંભળવું છે. આપણે ગાઈ શકીએ એમ છીએ. મને લાગે છે કે સમયની મારામારી વચ્ચે આપણે પેલી મેડલી તરફ જ સ્ટીક રહીએ, પણ હું તમારા બધાની ફરમાઈશોને એક વખત કદાચ વાત કરવા માંગુ, તમારું નામ લેવા માંગુ છું. તમે બધા ખૂબ હુંફાળી રીતે ખૂબ મજબૂત અમને બળ પૂરી પાડતા રહીને અમારી સાથે જોડાયેલા રહ્યા છો, ખૂબ ખૂબ આભાર. એમાં કેટલા બધા લોકો, તેજલ ભાસ્કર ભટ્ટ કહી રહ્યા છે થવાદો કસુંબીનો રંગ, ભીષ્મ ગોહેલ કસુંબીનો રંગ કહી રહ્યા છે, પઢિયાર નિલેશ ભાઈ ભાઈ કહી રહ્યા છે રિયલ આ લોકગીતો આત્માને આરપાર કરી જાય છે, ભીષ્મ ગોહેલ કહી રહ્યા છે, અમી કંકુવાળા ગુજરાતી જ જલસો એબ્સોલ્યુટલી, કેયુર ત્રિવેદી અમારા રેગ્યુલર લિસનર હવે છે, એક વ્યુઅર જોડાયા છે, ધીસ મેન ઇઝ અ પાવર હાઉસ અમેઝિંગ, થેન્ક યુ વેરી મચ કેયુરભાઈ. તેજલ ભાસ્કર ભટ્ટ જોરદાર રમઝટ કહી રહ્યા છે, ભીષ્મ ગોહેલ વાહ ભાઈ વાહ, દર્શિલ વ્યાસ કહી રહ્યા છે ખમ્મા ખમ્મા, કૃપાલી પટેલ જલસો ને વખાણી રહ્યા છે, ડિજિટલ ડાયલો હા મોજ હા, મહેશ ડી ગઢવી કહી રહ્યા છે, આસ્થા રાણા કહી રહ્યા છે ભાઈ ભાઈ તમને તમે જ ને એક તમારો જ વોઇસ, આઈ લવ યોર વોઇસ, આસ્થા ઇઝ ટેલિંગ યુ, થેન્ક યુ આસ્થા. અમી કંકુબાલા વાહ વાહ કહી રહ્યા છે, આદિત્યભાઈ ના બધા સાથીઓનો ખૂબ ખૂબ આભાર, સખત જલસો ભાઈ ભાઈ, કૃપાલી બેન બહુ મોજ આવે છે ને આ અંદર અંદર વાતો ચાલી રહી છે પાછી, જલસો જલસો છે આવી મજા કોઈ નથી, ઘણો 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 આભાર. કલ્પના પટેલ કહી રહ્યા છે, અનિરુદ્ધ મકવાણા કહી રહ્યા છે હંસલા હાલો ને મોતીડા નહીં રે મળે, એ ગવાઈ ચૂક્યું છે, થોડાક તમે લેટ છો, પણ આ સેશન આખે આખું ઓડિયો અને વિડીયોમાં રેકોર્ડ થઈને ટૂંક સમયમાં જ એપ્લિકેશન ઉપર અવેલેબલ હશે, વિડીયો યુટ્યુબ પર હશે, ઓડિયો રેકોર્ડિંગ્સ એના લગભગ કલાકમાં હમણાં જ અમે આ એપ્લિકેશન ઉપર ચડાવી દઈશું, તમે ચોક્કસથી એ વિડીયો એ ઓડિયોઝ માણી શકો છો અમારી જલસોની એપ પર. પણ હા, જલસો ડાઉનલોડ કરવું પડશે, એપ સ્ટોર પ્લે સ્ટોર અને વિન્ડોઝ ગમે ત્યાંથી તમે કરી શકો છો. બસ આ બધા જ કેટલા બધા નામો, શેખ એસ શેખ શેખ કહી રહ્યા છે, વાહ અલીશા દાદાને યાદ કરી રહ્યા છે, હંસલા હાલો ને મોતીડા ફરીથી અનિરુદ્ધ મકવાણાની એ જ ફરમાઈશ, ચારણની મોજ અલગ હોય ભાઈ ઈશ્વરદાન ગઢવી કહી રહ્યા છે, કબૂલવું જ રહ્યું. સાથે સાથે બહુ સારી એપ છે આ વિશે, થેન્ક્સ થેન્ક યુ, તમે ડાઉનલોડ કરી લીધી અમને ખૂબ ગમે છે. દર્શન પાનેસરિયા રામાપીરનો હેલો, અરશદ મકવાણા જલસો હા ભાઈ, અને કસુંબીનો રંગ ઝાલા આરડીએક્સ વિજયસિંહ ઝાલા,
મારી નાખે આરડીએક્સ. આમ ફેસબુક પર લઈને ફરો છો તમે? વેરી નાઇસ, સુપર લવલી, થેન્ક યુ વેરી મચ. જોક્સ અપાર્ટ, જાગોરે જશોદાના કુંવર વાણલા વાયા, દર્શન પાનેસરિયાની ફરમાઈશ છે. મને લાગે છે ફરમાઈશ નો તો અંત નથી. ઇન્સ્ટાગ્રામ ઉપરથી પ્રણવે ખાસ કહેવડાવ્યું છે કે અત્યાર સુધીના લાઈવ જેમિંગમાં સૌથી ઉત્તમ રંગત રહી છે. થેન્ક યુ વેરી મચ પ્રણવ, તમે અમારા બહુ રેગ્યુલર ઇન્સ્ટાગ્રામ ઉપરથી વ્યૂઅર રહ્યા છો, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એ દરેકનો દિલથી આભાર જે લોકો આ જલસોના લાઈવ જેમિંગ સેશનને માણી રહ્યા છે. એ મેડલી તરફ આગળ વધીએ જે તમારી જ ફરમાઈશો ઉપરથી આદિત્ય હવે પ્રસ્તુત કરવા જઈ રહ્યા. Oh,
હરે હરે ગાજો, જલસો એપ ઉપર થી સાંભળીને ગાજો, ફેસબુક લાઈવ જેમિંગ માં સાંભળતા સાંભળતા પોતાના ઘરે બેઠા બેઠા ગાજો, એ કશું વિનો લોક સાહિત્યમાં, લોક સંગીતમાં, લોક ગીતોમાં તરબોળ થઈને મને લાગે છે કે અહીંયા ટકવું જોઈએ. શું કહો છો આદિત્ય? ફરીથી મળવા માટે અહીંયા વિરામ છે અને વચ્ચે ઘણા બધા લોકો ની ફરમાઈશો તો નો દોર તો ચાલુ જ છે, લોકો વખાણી પણ રહ્યા છે, સાથે સાથે કોઈકે ડાકલાની ફરમાઈશ કરી છે અને કોઈકે કહી દીધું છે કે ના ના હમણાં ડાકલા અહીંયા નહીં, અત્યારે આજે મોજ છે એને રહેવા દો. અમે તમારી ફરમાઈશને ધ્યાનમાં રાખીએ છીએ. ફરી કોઈક વખત કદાચ કોઈક બીજા કલાકાર સાથે અથવા આ જ કલાકાર સાથે એ જૂની નવી જે રહી ગઈ છે એ ફરમાઈશો પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી 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 મચ. આટલી અગવડ, આટલી અડચણો, આટલી તકલીફો પછી પણ તમે તમારી ધીરજ ખૂટવા ના દીધી, અમારી સાથે રહ્યા, અમારી પાસે રહ્યા, અમને પીઠબળ પૂરું પાડતા રહ્યા, અમને હૂંફ પૂરી પાડતા રહ્યા અને આ જલસો લાઈવ જેમિંગ સેશનમાં અદ્ભુત પ્રતિસાદ સ્વરૂપે તમારી હાજરી પુરાવતા રહ્યા. અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. થેન્ક યુ વેરી 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 મચ અમારી સાથે રહેવા બદલ. અને એટલો જ દિલથી આભાર માનીએ છીએ આદિત્ય, યુ આર અ જેમ, યુ આર ફેન્ટેસ્ટિક. આખે આખું આ સેશન અદ્ભુત રહ્યું છે, અમને ખૂબ મજા પડી છે. ગોડ બ્લેસ યુ યાર. યશોદભાઈ, તમને જલસો ઉપર જે જે લોકોએ લાઈવ સાંભળ્યું છે એ બધાને ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને નફીસ મીર અને નદીમ મીર, બે જણા જે મારી સાથે હતા, અને હર્ષભાઈ જલસોના ટીમ મેમ્બર, એ તમને ખૂબ ખૂબ આભાર કે જેમણે સાથ આપ્યો. અને ખાસ હું કહેવા માગીશ કે બહુ જ સરસ મજાનું આ એક પગલું છે ગુજરાતી મ્યુઝિક, ગુજરાતી લિટરેચરને જીવતું રાખવા માટેનું. એટલે આને સપોર્ટ કરજો અને જેટલું બને એટલું રિયલ આપણું ટ્રેડિશનલ મ્યુઝિક છે, ટ્રેડિશનલ જે આપણું લિટરેચર છે, જે આર્ટ છે, એને સપોર્ટ કરતા રહેજો અને જલસોને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ વેરી 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 મચ આદિત્ય. અમારા એક કહેવા પર આપ અહીંયા આવ્યા છો, અમને બહુ અમારું સન્માન થયું છે, અમારું ગૌરવ વધ્યું છે. થેન્ક યુ વેરી વેરી મચ. થેન્ક યુ સો મચ. એ સાથે હું એ દરેક કલાકારોનો પણ આભાર માનવા માંગુ છું જેણે અત્યાર સુધી આ લાઈવ જેમિંગ સેશનમાં અમારા એક બોલ ઉપર એમની હાજરી નોંધાવી છે, અહીંયા આવ્યા છે અને વાલથી, હૂંફથી અને ખૂબ ઉત્સાહ સાથે તેમણે પ્રસ્તુતિઓ રજૂ કરી છે. આપ સૌ વ્યુઅર્સ, લિસનર્સ જેણે એપ ડાઉનલોડ કરી છે એ દરેકનો ખૂબ 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 આભાર. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યની એકમાત્ર એપ્લિકેશન છે. એપ સ્ટોર, પ્લે સ્ટોર અને વિન્ડોઝમાં અવેલેબલ છે. અને બસ અત્યારે આટલું જ. આવતા શનિવારે ફરીથી મળીએ છીએ નવા તહેવાર, નવા ગીતો, નવા ગાયકો સાથે. પેપર ફોડી નાખું આવતા શનિવારે કોણ આવવાનું છે એનું? ના ને? સારું, એક બહુ જોરદાર સરપ્રાઈઝ છે તમારા માટે. આવતા શનિવારે પણ એક એકદમ નવા, નક્કોર, ઉમદા અને ઉત્તમ ગાયકી અને એવો જ કંઠ ધરાવતા એક વ્યક્તિત્વની સાથે હશે જલસોનું લાઈવ જેમિંગ સેશન. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા. વિઘ્નહર્તાને ઘરે બોલાવ્યા હોય, ક્યાંક દર્શન કરવા જતા હોય તો અમારા વતી વંદન કરજો, પ્રણામ કરજો અને ખૂબ લાડુ ખાજો. આવજો, આવતા શનિવારે ફરીથી મળીએ છીએ અને કરીએ છીએ જલસો ઉપર લાઈવ જેમિંગ સેશન અને કરીએ છીએ જલસો. બાય. જલસો.